Hello, my dear students and my dear friends. I am speaking Haresh Patel from Upet Vidyalaya, Dhanera. હું હરેશ પટેલ ઉપેદ પરિવાર તરફથી આ ઇંગ્લિશ સબ્જેક્ટના 21મા વિડીયોમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ વેલકમ ટુ માય 21st વિડીયો. આ 21મા વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર આપણે સમય સૂચક શબ્દો શીખવાના છીએ. શું શીખવાના છીએ? સમય સૂચક શબ્દો. શું તમે તૈયાર છો? રેડી? કમ્પ્લીટ? આર યુ રેડી? તો ઓકે, આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ નંબર 8. કયો નંબર? ભાગ નંબર 8. તો હવે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો ભાગ નંબર 8 ની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં, કારણ આ વિડીયો તમને છેક 10મા ધોરણ સુધી બહુ જ ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સમય સૂચક શબ્દો, કે આપણને ખબર પડી જાય કે ભાઈ આ સાદો વર્તમાન કાળ જ છે, તો એ કઈ રીતે ખબર પડે? તો જે સમય સૂચક શબ્દો આવે છે એ તમને આજે હું લખાવીશ. તો બધાનું ધ્યાન અહીંયા. સમય સૂચક શબ્દો. તો સમય સૂચક શબ્દો એટલે વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળના જ. ફક્ત કયા કાળના? સાદો વર્તમાન કાળ. એના માટેના જ સમય સૂચક શબ્દો છે, કે આપણને ખબર પડી જાય કે આ શબ્દ આવે તો હંમેશા એ કયો કાળ હશે? સાદો વર્તમાન કાળ. તો આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, એવરીડે અહીંથી સ્ટાર્ટ કરીએ. એવરીડે ઓલવેઝ નેક્સ્ટ ડેલી નેક્સ્ટ સમટાઈમ્સ નેક્સ્ટ જનરલી નેક્સ્ટ યુઝ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, એવરીડે ઓલવેજ ડેલી સમટાઈમ્સ જનરલી યુઝ્યુઅલી અને ઘણી વાર વિદ્યાર્થી મિત્રો વાક્યની અંદર ડુ અથવા ડઝ. અને વાક્ય કેવું હોય? સનાતન સત્ય. એ તો આપણે શીખી ગયા, એ તો આપણે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ કે જો આ શબ્દોમાંથી એક નેવર નેવર ની અંદર પણ સાદો વર્તમાન કાળ હોય છે. તો એવરીડે ઓલવેજ ડેલી સમટાઈમ્સ જનરલી યુઝ્યુઅલી ડુ અથવા ડઝ અથવા નેવર અથવા તો વાક્ય સનાતન સત્ય હોય. કેવું હોય વિદ્યાર્થી મિત્રો? સનાતન સત્ય. તો સનાતન સત્ય એટલે યુનિવર્સલ ટ્રુથ. અને ઇંગ્લિશમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યુનિવર્સલ ટ્રુથ. તો આમાંથી અથવા તો ગણિતનો નિયમ અથવા સિદ્ધાંત હોય, બરાબર? તો આટલી વસ્તુ હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સમજી જવાનું કે કયો કાળ હશે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આને બોક્સમાં આપણે પૂરી દઈએ વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો.
चलो पूरा ही गया अबे एवरी डे एटले द रोज जे आपने नियमित क्रिया छे ऑलवेज ऑलवेज એટલે હંમેશા ડેલી ડેલી એટલે હંમેશા ઓકે સમટાઇમ્સ સમટાઇમ્સ એટલે કોઈક કોઈક વાર કોઈક કોઈક વાર અથવા કોઈક વાર જનરલી એટલે સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ડુ અથવા ડઝ અથવા નેવર બરાબર નેવર એટલે કદાપી નહીં એના પછી સનાતન સત્ય એના પછી ગણિત તો કોઈ નિયમ હોય સિદ્ધાંત હોય જો આટલી વસ્તુ આપેલી હોય તો કયો કાળ હોય ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ કયા કયા શબ્દો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો એવરી ડે બોલજો બધાએ એવરી ડે ઓલવેજ ડેલી sometimes generally usually do does never અથવા તો સનાતન સત્ય હોય અથવા ગણિતનો કોઈ નિયમ હોય અથવા ગણિતનો કોઈ સિદ્ધાંત હોય જો આટલી વસ્તુ આપી હોય તો કયો કાળ હોય સાદો વર્તમાન કાળ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ પાક્કી કે જો આટલા સમય સૂચક શબ્દો તમારે તૈયાર કરવાના છે કયા કયા એવરીડે ઓલવેજ ડેલી સમટાઇમ્સ જનરલી યુઝ્યુઅલી ડુ ડઝ નેવર અથવા સનાતન સત્ય એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ યુનિવર્સલ ટ્રુથ સનાતન સત્ય કયું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો તો સૂર્ય પૂર્વમાં ઉગે છે આપણે જોવાના છીએ વાક્યો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ વાક્ય કેવું છે સનાતન સત્ય તો એ પણ કયા કાળમાં આવે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોઈ ગણિતનો નિયમ હોય અથવા ગણિતનો સિદ્ધાંત તો હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બધા જ અને સુંદર અક્ષરે નોટ ડાઉન કરી લો હવે નોટ ડાઉન કરતા પહેલા એક ખાસ બાબત બધા અહીંયા ધ્યાન આપવાનું છે કે આ શબ્દો એવું જરૂરી નથી કે વાક્યના છેલ્લે જ હોય કોઈ વખતે સમટાઇમ્સ વાક્યની આગળ હોય પાછળ હોઈ શકે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી પણ આ શબ્દ આગળ હોય વચ્ચે હોય પાછળ હોય પણ જો આ શબ્દ આપ્યો હોય તો કયો કાળ હશે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો વિદ્યાર્થી મિત્રો આને સુંદર અક્ષરે નોટ ડાઉન કરી લો કયા કયા શબ્દો એવરી ડે ઓલવેજ ડેલી સમટાઇમ્સ જનરલી યુઝ્યુઅલી ડુ ડઝ નેવર સનાતન સત્ય હોય ગણિતનો કોઈ નિયમ હોય અથવા ગણિતનો કોઈ સિદ્ધાંત હોય બરાબર તો એ બધા જ માટે કયો કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે સારું તો આને નોટ ડાઉન કરી લો સારું તો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાક્ય લખું છું આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે કૌંસમાં આપ્યું છે ગો બરાબર તો આ વાક્યની અંદર કોઈ સમયસૂચક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તો તમે કહેશો હા કયો શબ્દ એવરી ડે એવરી ડે એટલે દરરોજ એવરી ડે એટલે દરરોજ તો આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે જો વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મેશન પણ શીખી ગયા ખાલી જગ્યાની આગળ શું છે કરતા ખાલી જગ્યાની આગળ કરતા તો આ વાક્ય રચના કઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસ એટલે કરતા રિપ્લે તમારે બધા જ વાક્યો કયા પ્રકારના આવે છે એક્ટિવ વોઇસ જ્યારે તમે નવમા ધોરણની અંદર દાખલ થશો ત્યારે શું આવશે પેસિવ વોઇસ તો વિદ્યાર્થી મિત્રો હરેશસરે તમને શીખવાડેલું જ છે કે કરતાની આ સોરી ખાલી જગ્યાની આગળ કરતા આવે
અને એ કરતા જો ક્રિયા કરી શકતો હોય તો એ એક્ટિવ વોઇસ કહેવાય. કઈ વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ. તો આઈ એ પોતે ક્રિયા કરી શકે છે. તો જોઈ લો આઈ સાથે તો હરેશસરે કીધેલું છે, જે મૂળ ક્રિયાપદ આપ્યું છે એને ઉપાડી અહીંયા મૂકી દેવાનું છે. મૂકી દઈએ આઈ ગો. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ શાળાએ જાઉં છું. સારું, આપણે બીજું વધારાનું લખીએ. સમટાઈમ્સ આઈ ઇંગ્લિશ સ્ટોરીઝ બ્રેકેટમાં લખીએ છીએ રીડ. ઓકે, તો તમે જોઈ લો સમટાઈમ્સ. એવું જરૂરી નથી કે આજે મેં એવરીડે પાછળ આવી ગયું તો સમટાઈમ્સ પાછળ લખીએ. ના, તો જો આગળ પણ લખી શકાય છે. હા, બીજા નંબરનું વાક્ય, તો સમટાઈમ્સ આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ સ્ટોરીઝ. હું કોઈક કોઈક વાર અંગ્રેજી વાર્તાઓ વાંચું છું. તો હવે તમે જોશો તો ખાલી જગ્યાની આગળ શું છે? આઈ. તો આઈ એ શું છે? પ્રથમ પુરુષ કરતા છે. આઈને શું કહેવાય? કરતા. તો આઈ આઈની સાથે તો જે ક્રિયાપદ હોય એમના એમ. આઈ રીડ. ઓકે, હવે આપણે એનાથી વધારે જઈએ આગળ. તો ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ કૌંસમાં લખીએ છે રાઈઝ. રાઈઝ એટલે વિદ્યાર્થી મિત્રો ઉગવું. રાઈઝ એટલે ઉગવું. તો ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. હવે ધ સન એટલે સૂર્ય. તો સૂર્ય એ ઈટમાં આવવાનું. ત્રીજો પુરુષ એક વચન બરાબર. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ કૌંસમાં આપ્યું છે રાઈઝ. હવે અહીંયા કોઈ રાઈઝ નહીં આવે. કેમ? આ ત્રીજો પુરુષ એક વચન છે ધ સન. તો ધ સન આનું બહુવચન શું બને વિદ્યાર્થી મિત્રો? રાઈઝિસ. હવે આપણું વાક્ય બની ગયું ધ સન રાઈઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મને પૂરેપૂરી આશા છે અને વિશ્વાસ પણ છે, આઈ ટ્રસ્ટ, કે તમને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની ખાલી જગ્યાઓ કમ્પ્લીટલી તમને ખબર પડી ગઈ હશે. છતાં પણ આપણે હજુ પણ નેક્સ્ટ વિડીયોની અંદર ખાલી જગ્યા જોવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડી એમને નેક્સ્ટ વિડીયોમાં તો ચોક્કસ ખબર પડી જ જવાની છે. બરાબર, તો બેસ્ટ ઓફ વિશેસ. આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ ઓફ વિશેસ. થેન્ક યુ. ગુડ બાય.